મહિલાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આજે ગુજરાતમાં આપણે ભલે કહેતા હોય કે શૌચાલયની પરિસ્થિતિ સુધરી છે, મકાનોની પરિસ્થિતિ સુધરી છે, પણ હા, ઓડીએફ કેટલાક ગામડા થઈ ગયા છે, પણ સવાલ એ પણ છે કે આ સાથે આપણે એ પણ જોઈએ છે કે જે સુપોષિત મહિલાઓની વાત કરીએ છીએ પણ આજે પણ ગુજરાતમાં 45% કે એનાથી ચોક્કસ આંકડો તમારી પાસે એનો હશે, અને એ મારે જાણવું છે કે આજે મહિલાઓની પરિસ્થિતિ કેવી છે, ગામડાની મહિલાઓની પરિસ્થિતિ કેવી છે કે જે હાર્ડલી 30-35 કે 40 કિલો એ મહિલાનું પોતાનું વજન હોય છે અને એ જ્યારે પોતે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે આપણને એમ થાય છે કે આ જે મહિલા છે એ બાળક જે 9 મહિના પછી જ્યારે જન્મે એ બાળકનો ભાર કઈ રીતે, અને એ બાળક પોતે પણ કુપોષણથી પીડિત, અને ત્યાર પછી બાલ સખા યોજના લાવીએ કે પછી બાલ ભોગ યોજના લાવીએ, હા, પોષણ અભિયાન લાવીએ, એને આપ કઈ રીતે જુઓ છો? ગુજરાતમાં જ્યારે વાત કરવામાં આવે હંમેશા આપણે કહેતા હોય છે કે 50% મહિલા અને 50% પુરુષો હોય છે, પરંતુ જો વાત કરવામાં આવે શિક્ષણની નીતિની વાત કરવામાં આવે છે, પણ 17મો કે 18મો ક્રમ ગુજરાતમાં શિક્ષણમાં છે, મહિલાઓને એ હિસાબથી આપ કઈ રીતે જુઓ છો? શું માત્ર ને માત્ર વિકાસની વ્યાખ્યામાં રોડ, રસ્તા, ઘર એ બધું જ આવે કે પછી એમની જે માનસિક અને શારીરિક સ્થિતિ પણ આવે? સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ એ છે, તમને જસ્ટ કહી દઉં કે આજે આપણા નિર્મલાજી શું કહે, સીતારામજીએ બહુ સરસ બધું મહિલા રિલેટેડ કહ્યું ને બહુ હેપી હેપી એકદમ પ્રાઉડલી કહ્યું કે 14% એટલે કે 78 બહેનો એમપી બની છે, એટલે આમ જોવા જાય તો ઓનલી 14%. જ્યારે આપણે કહીએ છીએ કે 50% ભાઈઓ અને 50% બહેનો, એટલે માની લો 48% ભાઈઓ અને 52% બહેનોની આપણી પોપ્યુલેશન હોય વર્લ્ડ ઓવરમાં, બધે આવું જ છે રેશિયો એપ્રોક્સ, તો આપણે એમાં પ્રાઉડલી કહીએ છીએ 14%. એટલે આપણને શરમ આવી જોઈએ, પહેલા તો એ જ કહેવા માંગુ છું કે આપણને શરમ આવી જોઈએ કે અમે કોઈ પ્રાઉડ ફીલ કરવા જેવું નહોતું, કે એટલીસ્ટ 33-40% હોય તો આપણે પ્રાઉડ ફીલ કરીએ કે હા ભાઈ 33-40% છે અને ચલો વીલ રીચ ટુવર્ડ 50, પણ અત્યારે તો 14% છે, લાસ્ટ યર 12 કે 13% હતી, એટલે 1-1% વધ્યું છે 5-5 વર્ષે, એ પોઈન્ટ છે. હવે ત્યારે તમે જયારે કુપોષણની વાત કરો છો ત્યારે અનફોર્ચ્યુનેટલી પોઈન્ટ એ થઈ રહી છે અત્યારે કે લોટ ઓફ થિંગ્સ આર હેપનિંગ ઓન ધ જે પેપર લેવલ કહીએ, પેપર પર બજેટિંગ થઈ જશે. અત્યારે એ લોકો એક સારું કર્યું છે, બધાને જોયું બી હશે કે અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું, એનો બી મારી પાસે ડેટા આવી ગયો છે કે લાસ્ટ યરનું કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થયું. ઘણી ચીજો ખવાઈ ગઈ છે પણ આપણે અત્યારે એમાં ના પડીએ, જેમ સ્ટેન્ડઅપ ઇન્ડિયાની ખવાઈ ગઈ, મહિલા શક્તિ કેન્દ્રની ખવાઈ ગઈ, પણ એમાં આપણે અત્યારે નથી પડવું, પણ જેટલું લખાયું છે એમાં બહુ બધું પોઝિટિવ દેખાય છે. હવે પોઝિટિવ કઈ રીતે દેખાય છે કે ઓન પેપર લેટ્સ કે પોલિસીઓ બની ગઈ છે, વેબસાઇટો આજકાલ તો સરસ સરસ બધી ચડી ગઈ છે, પણ અનફોર્ચ્યુનેટલી જે ડાઉન ધ લેવલ, જેમ કે એક્ઝામ્પલ આપણે થોડા દિવસ પહેલા જ ગુજરાતની જ અગર વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ પેપરમાં વાંચ્યું કે તેલ અપાય છે જે બાળકોને યુઝ, પેલા શું કહેવાય, જમવાનું તેલ હોય છે એટલે જમવા બનાવવાનું તેલ હોય છે એ એક્સપાયરી ડેટ વાળું છે. એટલે શું, જયારે જયારે તમે આ બધું અંદર ભૂલી જાઓ છો મૂકવાનું, કે જયારે ડાઉન ધ લેવલ, મને હજી યાદ છે કે આઈ થિંક રાજીવ ગાંધી એવું કહ્યું કે 1 રૂપિયોથી કેટલા પૈસા જાય છે, 80 પૈસા જાય છે, 80 પૈસા ખવાઈ જાય છે અને 20 પૈસા લોકોને જાય છે. એટલે આ વખતે હવે આ તો ગવર્નમેન્ટ કે તો જ ખબર પડે કે કેટલા ખવાઈ જાય છે, પણ એટલે એ આસપાસ એટલા જ ખવાતા હશે એવું લાગી રહ્યું છે. એટલે હવે આ ગવર્નમેન્ટ તો કેવું પડે ને, પણ આપણાથી જ્યાં સુધી કોર્ટ ના થાય ત્યાં સુધી મારાથી કહેવાય નહીં. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ પૈસા ક્યાં વપરાય છે ના નથી પાડતી. જેમ કે અત્યારે તમે નેક્સ્ટ જોબ ની વાત કરશો, સ્ટડીઝ ની, એડ્યુકેશન ની વાત કરશો, તો એ પર બી આવીશ કે એકલવ્ય સ્કૂલો કેટલી બધી છે, 12 કરોડ ને 16 કરોડ તો ખાલી એક એક સ્કૂલ બનવાના થાય છે સાહેબ, અને 50-60 હજાર રૂપિયા ગવર્નમેન્ટ પે કરે છે બાળકને ભણાવવાના. ટ્રાઇબલ ની અગર એક્ઝામ્પલ આપવા માંગુ છું, પણ એ બધું ક્યાં છે ખબર નથી પડતી. એટલે પોઈન્ટ અત્યારે શું છે કે તમે જે કુપોષણનો પોઈન્ટ, અનફોર્ચ્યુનેટ હવે ક્યાં થાય છે, કુપોષણના બે ઇસ્યુઝ છે. ઇમ્પોર્ટન્ટ એક ઇસ્યુ છે કે જે બહેનને મળે છે એ લેટર છે કે એ પોતે વેચી નાખે છે, પોતાના સંતાનને આપી દે છે, અને કારણ કે સી એક આપણી જે માઇન્ડસેટ છે, એક માતાની માઇન્ડસેટ છે કે પહેલા મારા ઘરમાં બધા ખાય પછી હું ખાઉં, અને જે બીજું માઇન્ડસેટ કે અગર દીકરી બીમાર હોય છું તો દીકરી શું નાનું, પેલું 10 મહિના 12 મહિનાની લેડીઝ બીમાર, દીકરી બીમાર હોય છે ને તો એને ડોક્ટર પાસે નથી લઈ જતા, દીકરો હોય તો તરત હોશે હોશે બધા દોડી દોડીને એને ડોક્ટરો પાસે લઈ જશે, કાયમ ની ખબર કે ગામમાં ડોક્ટરો ના, એટલે પેલી જે પબ્લિક હેલ્થ ક્લિનિક હોય તે બી 4 ગામમાં એક હોય લઈ જવું પડે, એટલે દીકરીને ના લઈ જાય દીકરા. એટલે આ જે માઇન્ડસેટ છે, હવે આમાં હું ગવર્નમેન્ટનો વાંક નથી કાઢતો, પણ આ જે માઇન્ડસેટ છે એમાં બી તો કામ કરવું પડશે ને. એમાં કોણ કામ કરશે એ બી કહી દઉં, એમાં આ બધા જે એક સેલ્ફ હેલ્પ ગ્રુપ બી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સેલ્ફ હેલ્પ ગ્રુપનું ખાલી ફાઇનાન્શિયલ કામ નથી સાહેબ, સોશિયલ કામ બી છે. એક્ઝામ્પલ આપું છું તમને કે સેલ્ફ હેલ્પ ગ્રુપને કામ છે કે તમે ડોમેસ્ટિક વાયલન્સ બી હેન્ડલ કરો, બહેનો અંદર થાય એના માટે પેલી જે નારી અદાલત એ લોકોનું બી કામ છે. એટલે અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે તમે યુઆર ફિક્સિંગ સમ મની બટ ઇટ ઇઝ નોટ ગોઈંગ ધ લેવલ, અને એના નતીજા દેખાય છે. મારા બોલવાથી કઈ ફરક પડવાનો નથી, ફિગર્સ શો, ધ સ્ટેટિસ્ટિક્સ શો કે આપણી કેવી ખરાબ હાલત છે બહેનો અને દીકરીઓના ખાસ મામલામાં. ચલો બિલકુલ, એટલે દર્શક મિત્રો એક બાબત